જમ્મુસર એસટી ડેપોથી ટેનકારી ભાગોનો મુખ્ય માર્ગ વિસ્માર હાલતમાં પ્રજા હેરાન પરેશાન. મુખ્ય માર્ગ વિસ્માર હાલતમાં હોવાથી રોડ ઉપર દૂરની ડમરીઓ ઉડતા દુકાનદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 1,36,00,000 ખર્ચે બનેલ રોડ ખખડધજ હાલતમાં છે. ખરાબ રસ્તાના કારણે વાહનોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને અનેકો વાર અકસ્માતો સર્જાયા છે. જમ્મુસર નગરપાલિકા વિકાસના નામે શૂન્ય એવા પ્રજાના દાવા છે. જમ્મુસર એસટી ડેપોથી લઈને ટંકારી ભાગોળનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતના કારણે છેલ્લા કેટલાક સમયથી જમ્મુસરની પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. મુખ્ય રોડની ઉપર હોવાના કારણે અવર જવર કરતા વાહનોના લીધે રોડ ઉપરથી દૂરની ડમરીઓ ઉડી રહી છે, જેને લઈને ત્યાંના દુકાનદારો અને પ્રજાજનોને દૂર ઉડવાના કારણે તેઓના સ્વાસ્થ્યને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જમ્મુસર નગરપાલિકા આ રોડને 2-3 વખત રિફ્રેશિંગ કરાવી ચૂકી છે, પરંતુ કોન્ટ્રાક્ટર સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને વિરોધ પક્ષના નેતા શાકિર મલિક દ્વારા આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિરોધ પક્ષના નેતાએ કહ્યું છે કે આ રોડનું કાર્ય વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ નગરપાલિકાને આગામી દિવસોમાં તારાબંધી કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નગરપાલિકા વહેલી તકે આ રોડનું કાર્ય પૂર્ણ કરે તેવી સ્થાનિકો અને દુકાનદારો તેવી માંગ છે. જમ્મુસર નગરપાલિકા નગરની પ્રજાને રોડ અને સ્ટ્રીટ લાઇટની સુવિધા આપે તો પણ બહુ સારું છે. હાલ નગરમાં રોડ બિસ્માર છે અને બીજી તરફ જીબી તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપી નાખવામાં આવતા જમ્મુસર નગરમાં અંડેરપથ છવાઈ જવા પામ્યું છે, જેનું નિરાકરણ નગરપાલિકા તંત્ર વહેલી તકે લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. સલીમ ગોડાવાલા રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જમ્મુસર. શાકિર મલિક, વિરોધ પક્ષ નેતા, જમ્મુસર નગરપાલિકા. આજે આપણે ઊભા છે તે જમ્મુસરનો મુખ્ય માર્ગ છે, જે જમ્મુસર શહેર તાલુકાની તમામ પ્રજાને આવવા જવા માટે મુખ્ય માર્ગ કહેવાય, જે જમ્મુસર એસટી ડેપોથી ટંકારી ભાગોર વિસ્તારનો માર્ગ છે, જે 2.5 વર્ષ પહેલાં જે નવીનકરણ કરવામાં આવ્યું હતું. 1,36,00,000 મતાબાર રકમ વપરાયા છતાં પણ આ રોડને 2-3 વખત રિફ્રેશિંગ કરવામાં આવ્યું. આ રોડ માટે અમે ઘણીવાર સરકારમાં, નગરપાલિકામાં, પ્રાદેશિક કમિશનરમાં, લેખિતમાં, મૌખિકમાં રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ રોડનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આને રોડ પર રોડની ઉપર જે ધૂળની ડમણી ઉડે છે એનાથી ગંભીર બીમારીઓ ફેલાય છે, જેવી એવું લાગે છે કે આપણે કોઈ પાવડરની ફેક્ટરીમાં ઊભા છે એવી ખરાબ પરિસ્થિતિ છે. જે જમ્મુસરના મુખ્ય માર્ગના કારણે કે રેફરલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં કોઈ ડિલિવરી માટે કોઈ લેડીઝ જતી હોય તો રસ્તામાં ડિલિવરી થાય એવી પરિસ્થિતિ છે આ રોડની. એટલે તાત્કાલિક જો આ રોડનું નવીનકરણ કરવામાં આવે નહીં તો અમે જમ્મુસર નગરપાલિકાને જલદ આંદોલન કરીશું અને નગરપાલિકાનો ઘેરાવ કરવાની ફરજ પડશે અમારી.